एकलव्य विद्या संकुल। ચાલો ગયા વિડીયોમાં આપણે એક્ટિવિટી 2 ના સી સુધીનો અભ્યાસ કરેલો હતો, આજે આપણે એક્ટિવિટી 2 નો ડી જોઈએ। તો એક્ટિવિટી 2 ના ડી માં શું આપેલું છે, અહીંયા પિક્ચર્સ આપેલું છે, એની બાજુમાં એ પિક્ચર વિશે આપણને ઇન્ફોર્મેશન આપેલી છે, તો આપણે એને વાંચીએ। ચલો પહેલું જે પિક્ચર્સ છે તે શાનું છે, હોસ્પિટલનું। ધીસ ઇઝ અ હોસ્પિટલ, આ હોસ્પિટલ છે એટલે કે દવાખાનું છે। ઇટ ઇઝ બિગ, દવાખાનું કેવું છે, હોસ્પિટલ ખૂબ જ મોટી છે। There are many doctors in the hospital, હોસ્પિટલમાં ઘણા બધા ડોક્ટરો છે। There are many nurses too, ત્યાં ઘણી બધી નર્સ પણ છે। There are male nurses and female nurses, male nurses એટલે કે નર્સમાં માણસો પણ છે અને ફિમેલ એટલે કે સ્ત્રીઓ પણ છે, એટલે બે બંને છે બરાબર। There are many patients in the hospital, અને હોસ્પિટલમાં ઘણા બધા દર્દીઓ પણ છે, પેશન્ટ એટલે દર્દીઓ। તો આ થઈ ગયું હોસ્પિટલનું પિક્ચર। ત્યાર પછી અહીંયા પિક્ચર આપેલું છે રેલવે સ્ટેશનનું, તો ચાલો એના વિશે શું ઇન્ફોર્મેશન આપી છે। ધીસ ઇઝ અ રેલવે સ્ટેશન, આ રેલવે સ્ટેશન છે। ધેર ઇઝ અ ટિકિટ વિન્ડો એટ ધ રેલવે સ્ટેશન, કે રેલવે સ્ટેશન પર શું હોય છે, ટિકિટ વિન્ડો એટલે કે ટિકિટ બારી હોય છે। આપણે રેલવે સ્ટેશન પર જઈએ તો આપણે ટિકિટ લેવાની હોય છે, તો આપણે ક્યાંથી લઈએ છીએ, ટિકિટ બારી પરથી લઈએ છીએ। દેર ઇઝ એન ઇન્કવાયરી વિન્ડો ટુ, ઇન્કવાયરી એટલે કે પૂછપરછની બારી પણ છે, એટલે આપણે કંઈ પણ પૂછવું હોય, કઈ ટ્રેન ક્યારે આવશે, કઈ ટ્રેન ક્યાં જશે, કેટલા વાગે જશે, તો એ બધી ઇન્ફોર્મેશન માટેની બારી છે। દેર આર પેસેન્જર્સ એટ ધ પ્લેટફોર્મ, ધ પેસેન્જર્સ આર વેઇટ, ધેર ઇઝ નો ટ્રેન। પેસેન્જર એટલે કે મુસાફરો, મુસાફરો પ્લેટફોર્મ પર બેસેલા છે, આ જે ભાગ છે તે કેવો કહેવાય, પ્લેટફોર્મ કહેવાય। તો અહીંયા મુસાફરો બેસેલા છે, એ લોકો વેઇટ કરે છે ટ્રેનની આવવાની, ધેર ઇઝ નો ટ્રેન, અત્યારે કોઈ ટ્રેન દેખાતી નથી બરાબર। આ થયું રેલવે સ્ટેશનનું। ત્યાર પછીનું પિક્ચર્સ આપેલું છે, ધેર ઇઝ અ પોસ્ટ ઓફિસ, આનું પિક્ચર છે પોસ્ટ ઓફિસનું। ઇટ હેઝ રેડ કલર, પોસ્ટ ઓફિસનો કલર કેવો હોય છે, લાલ કલર હોય છે। ધેર ઇઝ અ પોસ્ટ બોક્સ, પોસ્ટ બોક્સ ઇટ ઇઝ ઓલ્સો રેડ, પોસ્ટ ઓફિસનો કલર પણ લાલ હોય છે, પોસ્ટ ઓફિસનો કલર પણ લાલ હોય છે, અને એમાં જે પોસ્ટ બોક્સ છે તે પોસ્ટ બોક્સ પણ કેવું હોય છે, લાલ હોય છે બરાબર। ધેર આર લેટર્સ ઇન ધ પોસ્ટ બોક્સ, પોસ્ટ બોક્સમાં શું હોય છે, લેટર એટલે કે પત્ર હોય છે, જે એકબીજાને મોકલવાના હોય તે બધા પોસ્ટ બોક્સમાં રાખી દે છે, અને ત્યાંથી પોસ્ટમેન બધાને એ લેટર પહોંચાડે છે। ધેર આર સ્ટેમ્પ્સ ઇન ધ પોસ્ટ ઓફિસ, પોસ્ટ ઓફિસમાં શું હોય છે, સ્ટેમ્પ હોય છે। ધ પોસ્ટ માસ્ટર ઇઝ ઇન ધ પોસ્ટ ઓફિસ, આ જે બેસેલો છે અંદર તે કોણ છે, પોસ્ટ માસ્ટર છે બરાબર। તો આ થઈ ગયું આપણું પોસ્ટ ઓફિસની ઇન્ફોર્મેશન। હવે પછીની એક્ટિવિટીમાં આપણે શું કરવાનું છે, તો અહીંયા કેટલાક નામ આપેલા છે ઉલટસુલટ કરીને, તો એમાંથી જે રેલવે સ્ટેશનમાં હોય તો અહીંયા લખવાનું, જે હોસ્પિટલમાં આવે તો અહીંયા લખવાનું, જે પોસ્ટ ઓફિસમાં આવે તે અહીંયા લખવાનું। અ પોસ્ટ કાર, તો અ પોસ્ટ કાર શામાં આવશે, પોસ્ટ ઓફિસમાં, એટલે આપણે અહીંયા લખીશું પોસ્ટ કાર। અ ટ્રેક, ટ્રેક, તો ટ્રેક ક્યાં આવશે, રેલવે સ્ટેશન પર, ટી આર એ શીકી ટ્રેક। અ ટિકિટ ચેકર, ટિકિટ ચેકર ક્યાં હોય છે, રેલવે સ્ટેશન પર, કારણ કે હોસ્પિટલમાં કે પોસ્ટ ઓફિસમાં ટિકિટ ચેકર હોતા નથી। અ નર્સ, તો નર્સ ક્યાં હોય છે, હોસ્પિટલમાં, એટલે અહીંયા આવશે નર્સ। સ્ટેમ્પ, સ્ટેમ્પ ક્યાં હોય છે, પોસ્ટ ઓફિસમાં। અ પોસ્ટ બોક્સ, પોસ્ટ બોક્સ બી ક્યાં હોય છે, પોસ્ટ ઓફિસમાં। એન ઇન્કવાયરી વિન્ડો, ઇન્કવાયરી વિન્ડો ક્યાં હોય છે, રેલવે સ્ટેશન પર। તો આ રીતે જે બાકીના છે તે તમારે ઘરેથી હોમવર્કમાં કરવાના છે બરાબર।